વડોદરા શહેરમાં આજરોજ આજવા રોડ મેમણ કોર્નરોની પાસે સદામપુરી હર્બલ હેલ્થ સેન્ટર દ્વારા રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોપાત પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ સ્ટાફે રસી મુકાવી અને લાભ લીધો હતો. તેમની સાથે વોર્ડ નંબર 9 ઓફિસના ક્લાસ 4 વર્કર્સ, ક્લાસ 3 વર્કર્સ આજે વેક્સિન કરવા માટે અહીં આવ્યા હતા, જે અત્યારે કુલ આંકડો 138 પર પહોંચ્યો છે. 138 લોકોએ આજે રસીકરણ કરાવ્યું છે કોરોના વેક્સિનની. આજના દિવસે રસીકરણ કરવામાં આવ્યું છે ત્યારે અમારી ઓસ્કાર ન્યૂઝની ટીમ દ્વારા આ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે, જે વડોદરા શહેરના આજવા રોડ પર કોવેક્સિનની બીજા તબક્કાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં રસીકરણ કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. આજે સુદામપુરી હેલ્થ સેન્ટર ખાતે ફ્રન્ટલાઈન વર્કર માટેનો વેક્સિનેશનનો પ્રોગ્રામ આજે રાખેલો હતો, જેમાં બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ લગભગ અમારી જોડે 70 જેવા પોલીસ સ્ટાફ આવી ગયા છે કર્મચારીઓ, અને જોડે વોર્ડ નંબર 9ની ઓફિસના ક્લાસ 4 વર્કર અને ક્લાસ 3 વર્કર્સ આજે વેક્સિનેશન કરાવવા માટે અહીંયા આવેલા હતા, જે અત્યારે અમારા ટોટલ આંકડો લગભગ અમારે 138 સુધી પહોંચ્યા છીએ. આજના દિવસનું અમારું વેક્સિનેશન એટલું થયું છે. શું એ આડસર જે રસીકરણ લે છે, રસીકરણ લીધા પછીનો શું પ્રોસેસ હોય છે? રસીકરણ લીધા પછીનું એમને અમે 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં બેસાડતા હોઈએ છીએ, અને એના પછી જ અમે એમને લોકોને અહીંયાથી ટાઈમ પત્યા પછી ઘરે જવાની પરમિશન આપતા હોઈએ છીએ, અને જોડે જોડે એ પણ સૂચના આપતા હોય છે ઘરે ગયા પછી કોઈ પણ તાવ, ખાંસી, શરદી કંઈ પણ થાય તેની માટે અમે અહીંયાથી ટ્રીટમેન્ટ પણ ઓલરેડી પ્રોવાઈડ કરીએ છીએ. જો કોઈને કદાચ આવું કંઈ રિએક્શન કે કંઈ આવે તો એ દવા લઈ શકે. જોડે જોડે ગવર્નમેન્ટની જે હેલ્પલાઈન નંબર છે એના પર પણ ફોન કરવા માટે અમે એમને જણાવીએ છીએ. વધારે તકલીફ થાય તો શું આવશે? મારું નામ છે ડૉક્ટર અભિષેક ચારે, સુદામાપુરી હર્બલ હેલ્થ સેન્ટર મેડિકલ ઓફિસર.